વાહલા વિદ્યાર્થીઓ, આજે આપણે જાણીશું ધોરણ ત્રણ વિષય છે ગુજરાતી સામાયિક મૂલ્યાંકન કસોટી. જુલાઈ મહિનો છે 2021ની આવી ગઈ છે મિત્રો, એનો સમય 1 કલાક છે અને કુલ ગુણ 25 માર્ક્સનું આપેલું છે મિત્રો. તો વાલા વિદ્યાર્થીઓ શાંતિથી સુંદર અક્ષરે લખવા વિનંતી છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવીને લખવાનો છે મિત્રો. ઉદાહરણ તરીકે તો ફો, તો ફોરમ એટલે ખુશ્બુ, આ રીતે ફો ઉપરથી આપણે શબ્દ બનાવ્યો છે. નંબર 1, કા, તો કાગળ, કાબર કંઈ પણ બનાવી શકો. નંબર 2, બી ઉપરથી બિલાડી, બિસ્કીટ કંઈ પણ બનાવી શકો. નંબર 3, ખૂ ઉપરથી ખુરશી, ખુશ. નંબર 4, મે ઉપરથી મેઘ, મેઘધનુષ્ય અથવા તો મે મહિનો પણ આવે છે. નંબર 5, પ્રે, તો પ્ર ઉપરથી પ્રમાણ, એ રીતે આપણે શબ્દ બનાવવાનો છે એક એક. હવે પ્રશ્ન નંબર 2, શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખવાનું છે મિત્રો. ઉદાહરણ તરીકે રજા, રવિવારે રજા હોય છે, રજા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું છે અહીંયા. એવી જ રીતે અહીંયા રૂપિયા, મને 1 રૂપિયાની પેન જોઈએ છે. નંબર 2, વરસાદ, વરસાદમાં નાવાની મજા આવે છે. નંબર 3, અજવાળું, તો ત્યાં અજવાળું નથી અથવા તો અજવાળાથી આપણે અંધારામાં સારી રીતે, જો અંધારું હોય તો અજવાળાથી આપણે કામ લઈએ છીએ. નંબર 4, નાસ્તો, મેં સવારે નાસ્તો કર્યો હતો. નંબર 5, મોબાઈલ, તો મારા પપ્પાએ નવો મોબાઈલ લીધો હતો. તમે તમારી રીતે પણ આ વાક્યો બનાવી શકો છો મિત્રો. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્ય વાંચી તેમાંથી જોડાક્ષરવાળા શબ્દ શોધીને નીચે લખવાના છે મિત્રો. ઉદાહરણ તરીકે પુષ્પો, બાગમાં ઘણા પુષ્પો ખીલેલા હોય છે, જોડાક્ષર કયા છે એ શોધવાના છે. મહેમાનના સ્વાગત માટે પુષ્પગુચ્છની જરૂર પડે છે, ભક્તિ સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરે છે. બાગમાં પાણી ભરાય છે ત્યારે મચ્છરો ખૂબ વધી જાય છે. મમ્મી સાથે ફરવા જવાની મજા આવે છે, ત્યાં અમે મસ્તી પણ કરીએ છીએ, બાગમાં અમે ખૂબ રમ્યા હતા. તો કયા કયા શબ્દો છે જોડાક્ષરોમાં? સ્વાગત, પુષ્પગુચ્છની, ભક્તિ, સ્મિત, મચ્છરો, મમ્મી, ત્યાં, મસ્તી, રમ્યા, આ બધા જોડાક્ષરો છે જેમાં એક કરતાં વધુ શબ્દો જોઈન્ટ થાય છે. તો આ રીતે જોડાક્ષરો બનેલા છે. હવે આપણે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના અર્થ કૌંસમાંથી શોધીને લખવાના છે. તો જગ, ઝાડ, સૂરજ, તડકો, જંગલ, મા, માગ અને સરિતા. તો જગ એટલે દુનિયા પણ કહેવાય અને પાણી પીવાનું પણ આવે. સરિતા નદીને કહેવાય. આપણે જોઈએ હવે નંબર 1, બા, બાને આપણે મા તરીકે ઓળખીએ છીએ. નંબર 2, સૂર્ય, સૂરજ, ભાસ્કર, દિવાકર, ઘણા બધા નામ છે સૂરજના મિત્રો. નંબર 3, વન, તો જંગલ આપણે કહી શકીએ. વૃક્ષ, તો ઝાડ. અને તાપ એટલે તડકો, આ રીતે આપણે કહી શકીએ. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા ચિત્રને જોઈ એક એક વાક્ય લખવાનું છે. પાંચ ચિત્રોના 5 માર્ક્સ મળશે મિત્રો. વાક્ય લખવાના છે, વાંદરો કેળા ખાય છે. નંબર 2, છોકરી ફૂટબોલ રમી રહી છે. નંબર 3, વરસાદ આવી રહ્યો છે. અને નંબર 4, આ ખુરશી છે. નંબર 5, દરિયા કિનારે નારિયેળના ઝાડ છે. આ રીતે આપણું સોલ્યુશન આપણે જોઈ ગયા. આ હતો મિત્રો આપણો ધોરણ 3નો ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપવામાં આવેલું છે. આ વિડીયોને પોતાના મિત્રોમાં શેર કરો અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.